નમસ્તે બેનો, આજે આપણે ધોરણ 10નો 11મું જે ચેપ્ટર છે યસ્ય જનનમ તસ્ય મરણામ, જેમનો જન્મ થાય છે તેમનું મરણ થાય જ છે. ટૂંકમાં જન્મ થનારનું મૃત્યુ નક્કી જ છે એ ગીતાજીમાં કહેલા જે સિદ્ધાંત મુજબ અહીંયા પણ જેમનો જન્મ છે તેમનું મૃત્યુ થાય છે એ બાબત ઉપર પ્રકાશ પાડતા કથા દ્વારા બોધ આપવા માટે માણસ જ્યારે લોભ વૃત્તિ તરફ પ્રેરાય છે ત્યારે એ લોભ એ પાપનું કારણ છે એવું આપણે જાણીએ છીએ, અને લોભના કારણે બીજા અનેક ગેરલાભો જે આપણે થતા હોય છે એ આપણે ખરેખર ખ્યાલ હોતો નથી, પરંતુ આ પાઠ દ્વારા આપણે એ બાબત ઉપર પ્રકાશ પાડવાનો લેખકે પ્રયત્ન કર્યો છે કે માણસ છે એ જો વધારે લોભી હોય તો એના કારણે એને કેવા પ્રકારનું નુકસાન થાય છે. આગળ એ કહે છે કે લોભ પાપસ્ય કારણમ, અથવા તો લોભ ખરેખર પાપનું કારણ છે. જે વ્યક્તિ લોભ અતિ લોભ, જો તમે કોઈ પણ વસ્તુ છે એને તમે કરકસરથી વાપરો એને લોભ કહેવાતો નથી, પરંતુ એ કરકસર ઉપરાંત જ્યાં જે વસ્તુની જરૂર છે ત્યાં તો તે વસ્તુનો યુજ થવાનો જ હોય, પણ થવાનો હોય ત્યાંય ન કરીએ એટલે અતિશય જે લોભ આપણે કરીએ છીએ એ લોભના કારણે માણસ છે એ અનેક આફતીઓમાં ફસાઈ જતો હોય છે એવો બોધ આપવા માટે આ પાઠમાં પ્રયત્ન કરવામાં આવેલો છે. આમ તો કથાના માધ્યમથી કે કથાના માધ્યમ દ્વારા ઉપદેશ આપવાની જે વાત છે એ ખૂબ સંસ્કૃત સાહિત્યમાં જૂની છે. પાણી કથાઓની આપણે જોઈ છે, એની સાથે જાતકમાલા છે એ નામનો જે ગ્રંથ છે એની અંદર પણ ઘણી બધી એવી કથાઓને આવરી લેવામાં આવેલી છે કે જે કથા દ્વારા વ્યક્તિને કોઈને કોઈ પ્રકારનો બોધ આપવા માટે પ્રયત્ન થયો હોય છે. અહીંયા પણ આપણે પૂર્વજન્મમાં ભગવાન બુદ્ધનો જે પૂર્વજન્મ અને એ પૂર્વજન્મની અંદર ભગવાન બુદ્ધે પોતાનો જે ધર્મ પ્રત્યેનું કાર્ય છે કે ધર્મ કાર્ય છે એ કઈ રીતે પૂર્ણ કર્યું એ બાબતની જે માહિતી છે એ જાતકમાલાની કથાઓમાં આપવામાં આવેલી છે. અહીંયા આપણે જે વિષય વસ્તુને લક્ષમાં લેવામાં આવેલું છે સંસ્કૃત સાહિત્યનું એ વિષય વસ્તુ છે એ ખાસ લોભ અને લોભી માણસ છે એ કેવા પ્રકારના અનિષ્ટનો સામનો કરે છે એ બાબત ઉપર વાત કરી છે. સંસ્કૃત સાહિત્યની કથાની જે વિશેષતા છે એ બીજી એ છે, પહેલી વિશેષતા કે કથા દ્વારા બોધ આપવાનો, અને બીજી જે એની એ વિશેષતા છે કે એમાં જે પાત્રો છે એ પાત્રોનું જે નામકરણ કરવામાં આવે છે એ નામકરણ પણ એના પાત્રના જે ગુણો છે એને પ્રદર્શિત કરતું હોય છે. અહીંયા આપણે બે પાત્રો લેવામાં આવેલા છે, વિત્તદાસ અને કુટનાથ. હવે વિત્તદાસ એટલે વિત્ત એટલે પૈસો, પૈસાનો દાસ, અને બીજું નામ છે કુટનાથ, કૂટનીતિ ઘડવામાં પાવરફુલ. તો આ બંને વ્યક્તિઓ એકબીજાના પડોશી છે અને એ પડોશી ધર્મના કારણે એ એકબીજાના જે નામના જે ગુણો છે એ ગુણોથી પરિચિત છે. ત્યારે અહીંયા કે આપણે કુટનાથ છે એ વિચારે છે, શું વિચારે છે તો કે જે આ વિત્તદાસ પાસે પુષ્કળ પ્રમાણમાં ધન તો છે જ, પરંતુ એ ખૂબ લોભીઓ છે, માટે મારે હવે કયા ઉપાયે એની પાસેથી એ ધન છે એ પડાવી લેવું, આ બાબતનો પોતાને વિચાર આવે છે. એટલે એના અંગેની એક કૂટનીતિ એ ઘડે છે, અને એ નીતિ મુજબ જે કૂટનીતિ એ ઘડે છે એ નીતિ મુજબ જે આયોજન કર્યું કે આ રીતના મારે એને છેતરવો છે, અને એ છેતરવા માટેની જે કાંઈ યોજના છે એ આપણે સરળ સંસ્કૃતની અંદર આ પાઠની અંદર વર્ણન કરવામાં આવેલ છે. આમાં પણ ભાષાંતર છે એ વારંવાર પૂછાતું હોય છે એટલે ખાસ જુઓ, અને ભાષાંતરની સાથે સાથે કૃદંતોનો પણ પ્રયોગ થયેલો છે, એને કૃદંતની સાથે સાથે વિશેષ અને વિશેષ્યનો પણ ભાવ છે અહીંયા બતાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો છે. ખાસ તો લોભ એ જુદી જુદી રીતના પાપ કઈ રીતે આપણે કરાવે છે, અથવા માણસ છે એ કોઈ પણ લોભના કારણે પાપ કરવા કેમ પ્રેરાઈ જાય છે,
અને એ પાપ કર્યા પછી એને એ પાપ શું હાનિ પહોંચાડે છે એ બાબત ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવેલ છે. હવે આપણે એનું ભાષાંતર જોશું અને સાથે સાથે તમને શબ્દના અર્થો પણ હું જે કહું છું તે શબ્દાર્થો પણ જોતા જશું. અસ્તિ વિતદાસ નામ પ્રભૂત લોભ સમૃદ્ધ કિશ્ચિત વણિક જન. શું કહે છે? વણિક એટલે વાણીઓ, કિશ્ચિત એટલે કોઈ, સમૃદ્ધ એટલે સમૃદ્ધ, પ્રભૂત લોભ ખૂબ લોભ્યો પણ સમૃદ્ધ. પણ કયો? તો કે વિતદાસો નામ, વિતદાસ નામનો પેલો શબ્દ છે. વિતદાસો એટલે વિતદાસ નામનો, વિત એટલે પૈસો અને દાસ એટલે પૈસાનો દાસ. વિતદાસો પૈસાનો દાસ. અહીંયા શું કહે છે કે વિતદાસ નામનો પ્રભુત્તમ લોભમ ખૂબ લોભ્યો, પ્રભુત એટલે ખૂબ, પ્રભુત લોભ ખૂબ લોભ્યો સમૃદ્ધ અને સમૃદ્ધ કોઈ વાણીઓ રહેતો હતો. ફરી એક વખત, વિતદાસ નામનો ખૂબ લોભ્યો અને સમૃદ્ધ કોઈ વાણીઓ રહેતો હતો. તસ્ય કુટનાથ નાથાભિધ વૈશ્ય પ્રાતિવેશિક આસીત. શું કહે છે? વૈશ્ય પ્રાતિવેશિક એટલે પડોશી. પણ કયો? તો કુટનાથ નામનો, કુટનાથ અભિધ એટલે કુટનાથ નામનો, તેને કુટનાથ નામનો કોઈ એક વૈશ્ય પડોશી હતો. એકદા કુટનાથેન ચિંતિતમ યદયમ. શું કહે છે? એક વખત કુટનાથ વિચારે છે કે આ વિતદાસ ધનિક અપી લુપ્ધ વર્તતે. શું વિચારે છે? કે આ વિતદાસ છે એ ધનવાન છે. અપી એટલે પણ, કેવો છે? લુપ્ધો, લોભીઓ છે. શું વિચારે છે એક વખત કુટનાથ? કે આ વિતદાસ ધનિક છે પણ લોભીઓ છે. અતઃ કેનાપી ઉપાયે મયા અસો વંચનીય, વંચન્ય ન્યને વ્ય પ્રત્યય લાગે છે એટલે વિધ્યર્થ ક્રુદંત. કેના અપી ઉપાયે, કયા ઉપાયે, મયા એટલે હું, અસો એટલે આને, વંચનીય એટલે છેતરી શકું, તો પછી હું કયા ઉપાયે આને છેતરું. એવમ વિચાર્ય, આવું વિચારીને, સહ એટલે તે કુટનાથ, એકદા એ કુટનાથ એક વખત વિતદાસસ્ય ગૃહમ ઉપગમ્ય અકથયત. શું કહે છે? એ વિતનાસની ઘરે જાય છે અને કહ્યું. આવું વિચારીને તે કુટનાથ એક વખત વિતદાસની ઘરે જાય છે અને કહે છે. જે કહ્યું છે તે અવતરણ ચિહ્નમાં. શું કહે છે? ભો શ્રેષ્ઠિન હે શેઠ, અસ્માકમ બહવ કુટુંબીજના. શું કહે છે? હે શેઠ, મારી ઘરે, અસ્માકમ બહવ, મારે ઘણા બધા કુટુંબીજનો, કાલે, સ્વ એટલે કાલે, અતિથિ ભવિષ્યંતિ થવાના છે. શું કહે છે? હે શ્રેષ્ઠી અથવા હે શેઠ, કાલે મારે ઘણા બધા કુટુંબીજનો મહેમાન બનવાના છે. ફરી એક વખત શું કહે છે? હે શેઠ, કાલે ઘણા બધા કુટુંબીજનો મારે મહેમાન થવાના છે. તે શા અર્થે? તેના માટે ભોજનાદિ નિર્માણાયામ, તેના માટે ભોજન વગેરે કરેલ છે. તો કાનીચિત પાત્રાણી, કેટલાક પાત્રો, કૃપયા મહ્યમ યચ્છતું, કૃપા કરીને મને તમે આપો. શું કહે છે? કે આવતીકાલે ઘણા બધા કુટુંબીજનો મારે મહેમાન થવાના છે, તો તેના માટે ભોજન વગેરે કરેલ છે. તો કેટલાક પાત્રો, કૃપા કરીને મહ્યમ યચ્છતું, મને તમે આપો. પરસ્વ, પરસ્વ એટલે પરમ દિવસે, એના પછીના દિવસે, તાની પ્રત્યર્યસ્યામી, તેને હું પાછા આપી દઈશ. પરમ દિવસે તાની એટલે તેને, પ્રત્ય એટલે પાછા, બરાબર,
ઈશ્યામી એટલે આપી દઈશ, એને હું પછીના દિવસે પાછા આપી દઈશ. પ્રાતિવેશિક ધર્મ ભાવે ન, પડોશીના ધર્મના નાતે વિતદાસ વિતદાસ કુટનાથાય કુટનાથને પાત્રાણી પાત્રો પ્રાયછત આપે છે. કયા નાતે આપે છે? તો કે પડોશીના નાતે. બંને એકબીજાના પડોશી છે, બાજુ બાજુમાં રહે છે. એક પૈસાના દાંત છે તો બીજા કૂટનીતિ ઘડવામાં પાવરફુલ છે. ઘણી વખત આ ટૂંક નોંધ પણ પૂછાય છે, વિતદાસ અથવા કૂટનાથની. તો એ તમે જ્યારે એની ટૂંક નોંધ લખો ત્યારે પહેલાં જે ટૂંક નોંધ પૂછી હોય તે કૂટનાથની પૂછે તો કૂટનાથ એમ લખી નાખવાનું, પાઠનું નામ લખવાનું, એ પાઠમાંથી એ લેવામાં આવેલી છે. અને ત્યાર પછી એ પાત્રનું નામ છે, એના કેવા ગુણ છે એ કહેવાનું, અને પછી આ પાઠની અંદર એ પાત્રએ કઈ કૂટનીતિ કરી તે, અથવા તો વિતદાસે પૈસાના લોભ માટે એ કયા પ્રકારની હાનિ પહોંચે એવું કાર્ય કર્યું એ બાબત વિશે લખવાનું રહેશે. શું કહે છે? પાડોશીના નાતે વિતદાસ કૂટનાથને પાત્રો આપ્યા. પાત્રોય ઉપયોગત્વા વસાને કૂટનાથ પાત્રાણી પ્રતિયતું વિતદાસસ્ય ગૃહમ અગચ્છત. શું કહે છે? પાત્રે પાત્રો એટલે એક પાત્ર નહીં પણ ઘણા બધા પાત્રો નો ઉપયોગ, પાત્રો ઉપયોગ અવસાને, પાત્રનો ઉપયોગ થઈ ગયો ને ત્યારે. પાત્રોએ સંધિ છે, પાત્રો એટલે પાત્રો વત્તા ઉપયોગ વત્તા અવસાને. પાત્રનો જ્યારે ઉપયોગ થઈ ગયો ત્યારે કૂટનાથે કૂટનાથ પાત્રાણી એટલે વાસણોને પ્રતિ એટલે પાછા આપવા માટે વિતદાસની ગૃહમ એટલે ઘરે અગછત એટલે ગયા. પાત્રનો ઉપયોગ થઈ જતા કૂટનાથ પાત્રોને પાછા આપવા વિતદાસની ઘરે ગયા. તે પાત્રે સહ એ પાત્રોની સાથે કૂટનાથ કૂટનાથે અન્યની કાનીચિત લઘુની નૂતનાની પાત્રાણી અપી તત્ર સ્થાપિતવાન. શું કહે છે? કે તે પાત્રોની સાથે કૂટનાથે બીજા કેટલાક નાના અને નવા વાસણોને પણ રાખ્યા. નાના અને નવા, જો બંને શબ્દ ઉપર ભાર આપું છું, બીજા વાસણો કેટલાક રાખ્યા પણ મોટા નહીં, પરંતુ કેવા? નાના અને નવા વાસણો આપ્યા, બરાબર ત્યાં રાખ્યા. લઘુનામ નૂતનામ પાત્રાણામ દર્શને શું કહે છે? નાના નવા વાસણોને જોઈને વિસ્મિત વિતદાસ વિતદાસ એ આશ્ચર્યચકિત થઈ જાય છે. શું કહે છે? નાના નવા વાસણોને જોઈને વિતદાસ છે એકદમ આશ્ચર્ય અનુભવે છે. અને કૂટનાથમ અપૂછત, અને કૂટનાથને પૂછે છે, ભો વયસ્ય એ મિત્ર, એતાની પાત્રાણીમાં ન સંતિ, આ તો પાત્ર મારા નથી. શું કહે છે? આ પાત્રો તો મારા નથી. કોણ કહે છે? વિતદાસ. કોને કહે છે? કૂટનાથને. શા માટે કહે છે? તો એના પાત્રો હતા, એનાથી વધારે કેટલાક પાત્રો છે, એ નાના અને નવા પાત્રો પણ એમાં સાથે હતા, એટલે એ નવા નાના પાત્રોને જોઈને આશ્ચર્યચકિત થઈને વિતદાસ કૂટનાથને કહે છે, એ મિત્ર, આ પાત્ર તો મારા નથી. ત્યારે કૂટનાથ અકથયત, ત્યારે કૂટનાથ કહે છે, મિત્ર મિત્ર યાની પાત્રાણી ભવતા, આ પાત્રો પણ તમારા જ. દત્તાની તાની મમ ગૃહે રાત્ર પ્રસૂતાની, તમે જ્યારે મને પાત્રો આપ્યા હતા ને ત્યારે એ પાત્રોની રાત્રે મારી ઘરે શું થઈ? પ્રસૂતિ. શું? કોણ કહે છે? કૂટનાથ. કોને કહે છે? વિતદાસને. યાની પાત્રાણી ભવતા દત્તાની, તમે જ્યારે મને એ પાત્રો આપ્યા હતા મહાશ્રય, તાની મમ ગૃહે રાત્રો, ત્યારે મારી ઘરે રાત્રે પ્રસૂતાની, એની શું થઈ? પ્રસૂતિ. અને એ તાની લઘુની નૂતનાની પાત્રાણી ભવત, અને આ નવા નાના પાત્રો પ્રાપ્ત થયા. પાત્રાણામ પ્રત્યાની સંતિ, અને આ
જે નાના વાસણો છે એ આપણા જે પાત્ર છે પાત્રાણ મ વત્તા અપત્યાની તમારા જે વાસણો છે એના બચ્ચાઓ છે. આજે બીજા નવા તમે વાસણ જોવો છે એ કયા વાસણો છે તો તમારા જે વાસણ છે એના જ બચ્ચા છે. અપત્ય રૂપેણ નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય વિતદાસ પ્રસન્ન જાતઃ. શું કહે છે કે બચ્ચા રૂપે આ નવા વાસણોને જોઈને વિતદાસ પ્રસન્ન થાય છે. વિતદાસ છે એ નાના નાના નવા વાસણોને જોઈને શું કરે છે એકદમ પ્રસન્ન થાય છે. પછી વ્યતીતે શું કંતીએ પયે શું દિવસે શું કુટનાથ પુનઃ અપી વિતદાસમ પાત્રાર્થમ પાર્થયત. કેટલાક દિવસો વીતી ગયા પછી વ્યતીતે શું એટલે વીતી ગયા પછી કંતી એટલે કેટલાક દિવસે એટલે દિવસો કેટલાક દિવસો વીતી ગયા પછી કુટનાથ પુનઃ અપી ફરી પાછા પણ પાત્રાર્થ પાર્થયત. વિતદાસને પાત્ર આપવા માટે પ્રાર્થના કરે છે. ફરી કહે છે કેટલાક દિવસો વીતી ગયા પછી કુટનાથ ફરી પાછા વિતદાસને પાત્રો માટે કે વાસણો માટે પ્રાર્થના કરે છે કે કહે છે પ્રદત્તેભ્યઃ પાત્રેભ્યઃ અપિ અધિકાનામ પાત્રાણામ લાભો ભવિષ્યતિ. શું કહે છે દીધેલા પાત્રોને કારણે વધારે લાભ થશે એવું વિચારીને ઇતિ દુર્મત્ય પ્રેરિતો આવી દુર્બુદ્ધિથી પ્રેરાઈને વિતદાત તસ્મે સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્વાન. તેને જેટલા જોતા હતા એટલા બધા જ વાસણો આપે છે. કયા કારણે આપે છે પાત્રો તો કે છે દીધેલા પાત્રો છે એ ફરી પાછા વધી જાય છે એટલે આવા લોભે આવા લોભના કારણે એવા લોભથી કે દુર્મતિથી પેરાઈને વિતદાસ તેને બધા જ પાત્રો છે એ આપે છે. વ્યતીતે અપી એક માસે કેટલા દિવસો વીતી જાય છે એક મહિનો. ઓલા તો વાસણો લઈ ગયા અને એક દિવસ વાપરી અને બીજે દિવસે પાછા પણ આપી ગયા એટલે આ વખતે એને લાલચ જાગી કે એક દિવસ ખાલી વાસણ એને વાપર્યા ને એના કારણે તો ઘણા બધા નવા નવા નાના વાસણો મળ્યા તો આ વખતે વાસણ હું આપીશ તો બીજા આવા ઘણા બધા વાસણો છે એ મને પ્રાપ્ત થશે તો મારે શા માટે ના પાડવી જોઈએ. એવા દુર્બુદ્ધિથી પેરાઈને એ બધા જ પ્રકારના વાસણો તેને આપ્યા પરંતુ એક મહિનો વીતી ગયો કોઈ વાસણ પાછા આપવા માટે કુટનાથ આવ્યો નહીં. પાત્રાણી ન પ્રત્યર્પિતવાન પાત્ર પાછા મળ્યા નહીં ત્યારે તદા એટલે ત્યારે ચિંતા અપન ચિંતાયુક્ત વિતદાસ કુટનાથ ગૃહમ ગતવા. કુટનાથની ઘરે જાય છે અને સ્વક્રિયાની પાત્રાણી અયાચત અને પોતાના પાત્ર છે પાછા માગે છે. શું કહે છે એક મહિનો વીતી ગયા છતાં કુટનાથ પાત્રો પાછા આપવા ન આવતા ચિંતિત થયેલ વિતદાસ કુટનાથની ઘરે આવે ગતવા સંબંધક ભૂત કૃદંત છે આવે છે અને પોતાના પાત્રની માંગણી કરે છે માગે છે. કુટનાથ સશોકમ અકથયત. ત્યારે કુટનાથ છે એ કેવી રીતે કહે છે એકદમ દુઃખી થઈ ગયા હોય એમ શોક સાથે કહે છે ભવત સર્વાણી પાત્રાણી મૂતનાની બધા જ પાત્ર તો મરી ગયા. શું થયું પાત્ર બધા શું થઈ ગયા એ કે મરી ગયા. કોણ કહે છે કુટનાથ કોને કહે છે વેતદાસને. શોક સાથે કહે છે પોતાના હાવભાવ સાથે કહે છે કે બધા જ પાત્ર તો મૃત્યુ પામ્યા. વિતદાસ કોપવિષ્ટ સન અકથયત. એકદમ ગુસ્સા સાથે બોલ્યા. કોણ વિતદાસ. વિતદાસ ગુસ્સા સાથે કહ્યું એવમ કથ ભવેત. આવું કોઈ દી થાય આવું થાય કોઈ દી. કોણ બોલે છે વિતદાસ. આવું ન બને એમ આવું થાય ભો વંચક. તું મને છેતરે છે ત્વમ મિથ્યા વદનસી. તું ખોટું બોલે છે. નિર્જાના નિર્જીવાનામ પાત્રાણામ મરણમ કથમ સંભવતી. નિર્જીવ પાત્રનું મૃત્યુ કેવી રીતે શક્ય બને. કુટનાથ ત્યારે કુટનાથે ધૈર્યમ અવલંબ્યો એકદમ ધીરોજ ધારણ કરીને
शांत वचन वचसा अवदत, एकदम शांत स्वभावे के शांत स्वरे कह्यु। कूटनाथे धैर्य धारण करीने शांत वचने कह्यु, महोदय महाश्रय, यदि पात्राणां जन्म भवति, जो पात्रनो जन्म थतो होय तही तेसा मरण अपि भवन्ति, तो पछी एनु मरण पण थाय। पूर्व जातानी पात्राणी भवत गृहे विलंसते, पेला जे जन्मेला छे ने पात्रो ए तमारी घरे अत्यारे नथी शोभी रह्या। यानी पात्राणी भवदी दत्तानी तानी मम गृहे मूतनानी, अने बीजा जे काही पात्रो तमारा हता ए अत्यारे मारी घरे शू थई गया छे, मरी गया छे। तत्र अहम किम करतुम समर्थो, तो हूँ पछी आमां शू करी सकूं। जुओ पश्यो, जुओ जन्म भवती पात्राणा, पात्रનો જો જન્મ થતો હોય તો મરણે સંશય કથમ, તો મરણની બાબતમાં શંકા શા માટે કરવી જોઈએ? જો પાત્રનો જન્મ થતો હોય તો મરણની બાબતમાં સંશય કેમ? જગત યત સમુત્પન્નમ નશ્યંતિ સર્વથા ધ્રુવમ, આ જગતની અંદર જે ઉત્પન્ન થાય છે તે બધાનો હંમેશા નાશ થાય છે। આ હકીકત સમજ્યા પછી એને ખૂબ અફસોસ થતો હશે, પરંતુ હવે પાત્ર જે દીધા છે અને જે દેવાના જેટલા જરૂર હતા એટલા બધા જ પાત્રો આપી દીધા છે, ત્યારે હવે એ પાત્રો મરી ગયા પછી એનો જે સિદ્ધાંત છે એ જગતનો, એ સિદ્ધાંત સમજાવે છે કૂટનાથ પોતાની કૂટનીતિ મુજબ। ત્યારે પેલો વિતદાસ વિચારવા સિવાય કે શોક કરવા સિવાય એમની પાસે કંઈ રહેતું જ નથી। અતિ લોભના કારણે એમને આ પરિણામ છે એ ભોગવવું પડ્યું છે એવું આપણે કહી શકીએ। એટલે ક્યારેય અતિશય લોભ ન કરવો, લોભ એ બધા જ પાપનું કારણ છે, એ ક્યારેય ભૂલવું નહીં। અહીંયા તમારે સ્વાધ્યાય આપેલો છે, સ્વાધ્યાયની અંદર પહેલાં જે વિકલ્પો આપ્યા છે અને ત્યાર પછીનો જે પ્રશ્ન છે એ યોગ્ય રૂપ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે। પહેલી ખાલી જગ્યા છે, અસ્તિ વિતદાસો નામઃ પ્રભૂત લોભઃ ખાલી જગ્યા વણિક જનઃ। તમારે કૌંસની અંદર સમૃદ્ધ શબ્દ આપ્યો છે, એ સમૃદ્ધ શબ્દનો યોગ્ય રૂપ છે મૂકવાનું હોય તો પ્રભૂત લોભઃ શબ્દ આપ્યો છે એટલે સમૃદ્ધ શબ્દ થાય, એટલે સમૃદ્ધ શબ્દની પાછળ બે વિસર્ગ લગાવવાના રહેશે। બીજી ખાલી જગ્યા છે, કાની ચિત્ત લઘુની ખાલી જગ્યા પાત્રણ અપી તત્ર સ્થાપિતાની નૂતનાની, શું કહે છે? લઘુની પાત્રાણી એવા જે બે શબ્દ આપ્યો છે એને કારણે નૂતનાની નવા વાસણો, એટલે ખાલી જગ્યામાં નૂતન શબ્દ આપ્યો છે એનો થશે યોગ્ય રૂપ નૂતનાની। ખાલી જગ્યા કંતીએ શું દિવસે શું કૂટનાથ પુનઃ અપી, શું કહે છે? વિતદાસમ પાત્રેભ્ય પાર્થયતે વ્યતિ તે શું, સપ્તમી વિભક્તિ બહુવચનનું રૂપ છે, સપ્તમી વિભક્તિ બહુવચનના રૂપનો કયો પ્રત્યય છે તો શું પ્રત્યય છે? શું છે પ્રત્યય? તો કે શું, શું પોતે એનો પ્રત્યય છે, એટલે વ્યતિતે શું શબ્દ આવશે। તસ્મે ખાલી જગ્યા, ખાલી જગ્યા પાત્રાણી દત્તવાન સર્વાણી ઇષ્ટાની, જેટલા એને જોતા હતા એ બધા। કૂટનાથ ખાલી જગ્યા કથય સશોકમ, શોક સાથે કહ્યું શોકમ। હવે જે પ્રશ્નો આપ્યા છે સંસ્કૃત પ્રશ્નો આપ્યા છે, સંસ્કૃત પ્રશ્નોમાં ખાસ ધ્યાન આપજો અને એ સંસ્કૃત પ્રશ્નની અંદર તમારે જે છે અંડરલાઈન કરવાનું ભૂલશો નહીં। પહેલો પ્રશ્ન છે, કૂટનાથ કિમ અર્થ પાત્રાણી અયાચત, જો આખો પ્રશ્ન જ આપ્યો છે કૂટનાથ કિમ અર્થ પાત્રાણી અયાચત, એનો જવાબ આપ્યો છે। અહીંયા કિમની જગ્યાએ કૂટનાથનું કૂટનાથ રહી જશે, કિમ અર્થ કહીએ શા માટે એ પાત્ર લેવા માટે આવ્યો હતો, તો અતિથિ ભૂતાનામ કુટુંબીજનાનામ ભોજનાદિ કાર્ય ક્રમાય પાત્રાણી અયાચત, શા માટે પાત્ર માગવા આવેલો હતો? તો કે એના જે કુટુંબીજનો હતા
એમના ભોજન વગેરેના કાર્ય માટે પાત્ર લેવા માટે આવેલ હતો. એટલે જે શબ્દ તમને આપેલો છે એ પાત્ર લેવા માટેના એની નીચે અંડરલાઈન કરો ભૂલા વગર, બરાબર. બીજો પ્રશ્ન છે, કિમ સંપ્રાપ્ય વિતદાસ પ્રસન્ન સજ્જાતા, શું જોઈને એકદમ પ્રસન્ન થયા? તો વારંવાર હું બોલતી હતી ને નાના વાસણો, નવા વાસણો એના સાથે જોયા. પોતાના મૂળ વાસણોની સાથે કેટલાક બીજા નવા વાસણો ઉમેરીને કૂટનાથે એની સામે મૂક્યા કે આ તમારા વાસણો. ત્યારે પહેલાં એને કીધું કે આ તો વાસણો મારા નથી, પરંતુ પછી એને જે પ્રશ્ન કર્યો, પ્રશ્નનો જવાબ આપ્યો કે તમારા વાસણોની મારે ત્યાં શું થઈ હતી, પ્રસૂતિ કે ડિલિવરી, અને એના કારણે આ નવા નાના વાસણો પ્રાપ્ત થયા છે. એટલે તમારા પાત્રો છે એના જ બચ્ચાઓ છે. આપણે અહીંયા માત્ર શું લખવાનું કે શું મેળવીને વિતદાસ પ્રસન્ન થાય છે, તો આ તો આખે આખું છે એ લખવાનો જ બેઠો પ્રશ્ન. આગળ જ બે શબ્દ ઉમેરવાના છે, અપત્ય રૂપેણ બચ્ચા રૂપે નૂતનાની પાત્રાણી, બચ્ચા રૂપે નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ત વિતદાસ પ્રસન્ન સજા. તો આગળ પ્રશ્ન છે, કૂટનાથ ગૃહમ ગતવા વિતદાસ કિમ અયાચત, એને ઘરે જઈને બરાબર એ શું કહે છે? કૂટનાથ ગૃહમ ગતવા, કોની ઘરે? તો કૂટનાથની ઘરે જઈને. કોણ? તો વિતદાસ. કિમ અયાચત, કિમની જગ્યાએ જ આપણે લખવાનું થાય. આખે આખું આગળનું એમનામ રહી જશે વિતદાસ સુધીનું. કિમની જગ્યાએ સ્વક્રિયાની પાત્રાણી, શું માગે છે? પોતાના પાત્રો. અયાચત એ પણ શબ્દ તમને આપેલો છે, પાછળ પ્રશ્નો જોડી દેવાનો. સ્વક્રિયાની પાત્રાણી, પોતાના પાત્રની માંગણી કરે છે. નિર્જીવાનામ પાત્રાણામ કિમ ન સંભવતી, બરાબર. તો નરજીવાનામ પાત્રાણામ મરણમ ન સંભવતી, એનું ક્યારે મરણ થતું નથી. આ જો જે સજીવ હોય એ જન્મે અને મૃત્યુ પામે, બરાબર. પરંતુ જે નિર્જીવ હોય છે એનું ક્યારે જન્મ કે મૃત્યુ થતું હોતું નથી. નિર્જીવાનામ પાત્રાણામ મરણમ ન સંભવતી, નિર્જીવ પાત્રનું ક્યારે મરણ શક્ય નથી. નિર્જીવાનામ પાત્રાણામ કિમ ન સંભવતી, કિમની જગ્યાએ માત્ર શું લખવાનું છે? મરણમ. એટલે મરણમ શબ્દની નીચે અંડરલાઈન કરવાનું ભૂલશો નહીં. આગળ છે, જગતિ કિમ સર્વથા ધ્રુવમ નશ્યતિ. તો જગતિ યત સમુત્પન, ગીતાજીની અંદર પણ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મુખ દ્વારા અર્જુનને જે મરણ જન્મ મરણનો સિદ્ધાંત સમજાવ્યો છે એમાં પણ કહ્યું છે કે જે જન્મે છે તેનું મૃત્યુ ચોક્કસ થાય છે, જે બાબત આપણાથી ટળી શકે તેવી નથી. માટે હે અર્જુન, તારે એ બાબતમાં શોક કરવો જોઈએ નહીં. એટલે જન્મેલાનું મૃત્યુ નક્કી જ છે, આ એક સિદ્ધાંત છે આપણી પ્રકૃતિનો. તો એ સિદ્ધાંત, યત સમુત્પનામ તત સર્વથા ધ્રુવમ નિશ્ચયમ, એટલે આ એક શબ્દની નીચે આપણે અંડરલાઈન કરવાનું થશે. હવે આગળ જે તમને કૃદંતો આપ્યા છે એ કૃદંતો તો મારે કહેવાનું થતું જ નથી. મેં તમને કીધું છે તુમ પ્રત્યય લાગેલો છે, એ તુમ પ્રત્યય વાળો છે, એના જે પ્રત્યયો છે એ જ ખાસ કરવાના છે, એ હેત્વર્થ છે. અને ન્ય ને વ્ય લાગેલો છે એ વિધ્યર્થ છે, લબ્ધ એ કર્મણ્ય છે. એટલે અને ત્વાત્ય ઇત્વા એ જે શબ્દ આપેલા હોય એ બધા સંબંધક ભૂત કૃદંતો છે. આગળ હવે સંધિ આપે છે, વિતદાસ પછી વચ્ચે જગ્યા આપી છે, એટલે માત્ર ને માત્ર પ્રશ્નની નિશાની કરવાની છે. વિતદાસ વત્તા નામ, ત્યાર પછી શબ્દ છે કહચિત, એટલે કહ વત્તા ચિત, ધની કહ વત્તા અપી, સ્વ વત્તા અતિ થઈ, અને વિતદાસ વત્તા તસ્મે. આગળ કેટલાક રૂપો આપેલા છે, એ રૂપો માટે તમારે પેલા વિભક્તિના પ્રત્યયો છે એ પાકા કરવા ફરજિયાત છે. સાત વિભક્તિ છે, સાથે સાત વિભક્તિઓના પ્રત્યયો આપેલા છે ત્રણ વચન પ્રમાણે. એ ત્રણે ત્રણ વચન પ્રમાણે સાથે સાત વિભક્તિના પ્રત્યયો આપ તૈયાર કરશો
એ કોઠા પણ એ અત્યારે ધાતુ રૂપોના આપીએ છીએ અને પછી વિભક્તિ રૂપોના જે પ્રત્યયના કોઠા છે એના પણ કોઠા તમને આપશું. એ કોઠા તમારી પાકી બુકમાં ઉતારેલ ફરજિયાત હોવા જોઈએ. જેટલા કોઠા મોકલીએ છીએ, જે પેજ મોકલીએ છીએ અને એ તૈયાર પણ કરી રહેવાનું રહેશે, એની એક્ઝામ પણ અમારે ટાઈમ મળે ત્યારે તમને જાણ કરી અને અમે લઈશું. આગળ છે માતૃભાષામાં, તો માતૃભાષામાં તો પાઠની કથા તમને આવડતી હોય તો એ કથા નાના છોકરા સાંભળે ને તો એ પણ જવાબ આપી શકે એવી સરસ કથા આપેલી છે. કૂટનાથે વિતદાસને છેતરવા માટે કઈ યોજના કરી? તો કૂટનાથ કેવી યોજના કરે છે, એને ત્યાં વાસણો છે લઈ આવે છે અને ફરી પાછા એકવાર આપે છે અને બીજી વાર લોભના કારણે લેવા જઈ અને પાછા જ આપતા નથી, એ દ્વારા એને છેતરે છે. વિતદાસે કૂટનાથને બીજી વાર પાત્ર શા માટે આપ્યા? તો પોતાની લોભ વૃત્તિને કારણે, લોભથી પ્રેરાઈને. કે પહેલી વખત આપેલા હતા તો આટલા બધા વાસણો નવા મળ્યા મને પ્રાપ્ત, તો આ વખતે આનાથી પણ વધારે વાસણો હું આપું એવી પોતાની દુર્બુદ્ધિથી પ્રેરાઈને. અને ક્યારે પણ વ્યક્તિએ લોભમાં ફસાઈ જઈને, દુર્બુદ્ધિથી પ્રેરાઈને, એને પોતાના પડોશી ધર્મની નીતિના કારણે જો એને જરૂર હોત ને દેવા પડત એટલા વાસણ આપ્યા હોત, તો આ આફતી બધા જ વાસણો ગુમાવવાની એને આવત નહીં, આવી આફતી ન આવે એના માટેનો બોધ છે એ આ પાઠમાંથી. અતિ લોભનો ત્યાગ કરવો એ લેવાનો છે. જય હિન્દ, જય ભારત.